શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સાજરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય આર્ટવર્ક પ્રદર્શિત કરાતા વિવાદ ઊભો થયો હતો, જેમાં પોલીસ કર્મી પર હુમલો કરાયો હતો, જેથી પોલીસ સાથે ઝપાઝપીના કેસમાં ગુનો નોંધાયો. શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સાજરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે હિન્દુ દેવી દેવતાઓના વાંધાજનક ચિત્રો પ્રદર્શિત થતા વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ભારે ઉહાપોહ મચાવ્યો હતો, જેમાં વિવાદ શાંત કરવા ગયેલા પોલીસ કર્મી ઉપર રાજકીય વગ ધરાવતા વ્યક્તિએ લાફા માર્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં લાફો મારનારને પોલીસ મથકે તો લઈ જવાયો હતો પણ રાજકીય આગેવાનો દોડી આવતા તેને છોડી મૂકવો પડ્યો હતો. ત્યારે ચોતરફ આ બાબતની ટીકા થતા સાજગંજ પોલીસે લાફા મારનાર વિરુદ્ધ ગુનો નોંધવો પડ્યો હતો. સાજગંજ પોલીસ મથકે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઈએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી દ્વારા એક્ઝિબિશનમાં હિન્દુ દેવી દેવતાઓના વાંધાજનક ચિત્રો બાબતે વિદ્યાર્થી સંગઠનો અને બહારના વ્યક્તિઓ ભેગા મળી વિવાદ કરતા હોવાથી હું અને સ્ટાફના અન્ય વ્યક્તિઓ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થી સંગઠનો અને અન્ય વ્યક્તિઓને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન કાર્તિક ઘનશ્યામભાઈ જોશી રહે વિજયનગર તરસાલી અને ધ્રુવ હર્ષદભાઈ પારેખ રહે મકરપુરા, જેઓ પાસે આવીને તમે કોણ કહેનાર છો તેમ જણાવીને ઝપાઝપી અને ખેંચતાણ કરી બંને ઈસમોએ ગાલ ઉપર તથા બરડામાં લાફા માર્યા હતા, જેને પગલે વિશ્વ હિન્દુ પરિષદના શહેર સહમંત્રી કાર્તિક જોશીને પોલીસ પકડીને લઈ ગઈ હતી, પરંતુ તેને છોડાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયા સાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જેથી તે દિવસે મામલો રફેદફે થઈ ગયો હતો. તો બીજી તરફ પોલીસ કર્મીને લાફો માર્યાનો વિડીયો વાયરલ થતા શહેરમાં ચોતરફ ટીકાઓ થઈ રહી હતી કે શહેર પોલીસ જ જ્યારે સુરક્ષિત ન હોય તો તે શહેરીજનોની કેવી રીતે રક્ષા કરી શકશે, જેના પગલે 3 દિવસ બાદ સાજીગંજ પોલીસને આ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવો પડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે VHPના શહેર સહમંત્રીને છોડાવવા માટે આવેલા ભાજપના નેતાને પણ કાયદાનો સણસણતો તમાચો પડ્યો હતો.